गुजरात में मृत पाय थयेली कांग्रेस नवा संगठन साथ फरी सक्रिय थई होय तेम लागी रह्यु छे। त्यारे कोरोना ने हथियार बनावी कांग्रेस द्वारा हाल लड़ाई की शुरुआत कराई छे, जेमा कोरोना थी मृत्यु पामेलाओने वर्तर चुकवा मामले थयेली अरजी पर सुप्रीम कोर्ट में सुनावणी चाली रही होय ने गुजरात सरकारे सुप्रीम कोर्ट समक्ष स्वीकार्यु छे के सरकारी चोपड़े नोंधायेला मृत्यु थी घणी बधु अरजीओ आवी छे। अत्यार सुधी में 91,810 अरजीओ आवी छे, जेमांथी 58,840 अरजीओ मंजूर कराई छे, तो 15,000 जेटली अरजीओ पेन्डिंग छे अने 5,000 अरजीओ रिजेक्ट कराई छे, ज्यारे 11,000 अरजीओ प्रोसेस में छे। तकनीकी कारणों पर सरकार लोकोनी अरजीओ ना मंजूर न करे तेम सुप्रीम कोर्टे कह्युं छे। साथे सुप्रीम कोर्टे कह्युं हतुं के शुं जेनी अरजी ना मंजूर करो छो एमने कारण आपो छो, सरकार माफी मांगे ए नहीं चाले, जेवा अनेक मुद्दाओ साथे हालमां ज गत सप्ताहे ध साइंस जर्नल ना भारत मां कोरोना मृत्युना रिपोर्ट मां स्पष्ट जणाव्युं छे के भारत मां महामारी ना कारणे सप्टेम्बर 2021 सुधी मां 35-40 लाख लोकोना मृत्यु थया छे। तो WHO ए पण कह्युं हतुं के भारत ना कोविड मृत्यु आंकड़ा पर विश्वास करातो नथी, जेथी आंकड़ा छुपावनाराओ सामे पगला लेवानी अने मृतकोना परिवारने वर्तर आपवानी मांग कોંગ્રેસ દ્વારા કરાઈ હતી। ગુજરાતમાં સમગ્ર જિલ્લા મથકોએ અને તમામ મહાનગરોમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। આ પ્રેસ કોન્ફરન્સ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટમાં ગુજરાત સરકારે જે ચિત્ર રજૂ કર્યું છે કોરોના મહામારીનું અને જે ગુજરાત સરકારે પ્રજા સમક્ષ જે રજૂ કરેલું હતું એમાં આસમાન જમીનનો ફરક આવે છે। ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે લગભગ 10,130 જેટલા લોકો કોરોનામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં એના કરતાં અલગ ચિત્ર ગુજરાત સરકાર પોતે રજૂ કરી રહી છે અને ગુજરાત સરકારે એમાં 91,810 અરજીઓ ગુજરાત સરકારમાં 50,000ની સહાય માટે આવી છે, એમાંથી 58,840 જેટલી અરજીઓ મંજૂર કરાઈ છે, 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, 5,000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે અને 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે। અને ગુજરાત સરકારે એફિડેવિટમાં કબૂલ કર્યું છે કે 68,370 અરજીઓ ગુજરાત સરકારે એપ્રૂવ કરી છે અને એને 50,000ની સહાય ચૂકવી દેવામાં આવી છે। તો 10,130ની સામે ગુજરાત સરકાર પોતે 68,370 લોકોને સહાય ચૂકવી રહી છે, એ જ સાબિત કરી આપે છે કે ગુજરાત સરકારનો આંકડો ખોટો હતો અને એક પ્રજાને ગેરમાર્ગે દોરનારો। બીજી ખાસ અમે વસ્તુ તમારા સમક્ષ રજૂ કરવા માંગે છે કે ગુજરાત સરકારે જે ટિપ્પણીઓ કરી છે ગુજરાત સરકાર વિરુદ્ધ એ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે। સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે કોઈ પણ ટેકનિકલ કારણસર તમે આ અરજીઓ નામંજૂર નહીં કરી શકો। બીજું સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે તમે જે પણ અરજી નામંજૂર કરો તો એના તમારે કારણો પણ જણાવવા પડશે। ત્રીજી સરકાર એમ કહે છે કે સરકાર માત્ર માફી માંગી લેશે તો નહીં ચાલે, પણ મૃતક પરિવારજનોને વળતરની ચૂકવણીમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ચલાવી લેવાય નહીં અને લોકો સરકારની દયા ઉપર જીવતા નથી, સરકાર વળતર ચૂકવીને કોઈ પર ઉપકાર નથી કરતી, આ પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી જ હોય ત્યારે તમે જોઈ શકો છો કે આ સરકાર કોરોના મહામારીમાં મૃતક પ્રત્યે મૃતકના પરિવારજનો પ્રત્યે કેટલી બેદરકાર છે અને સરકારની બેદરકારી અને ગેરવહીવટને કારણે જ આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે, જે સરકાર સ્વીકારવા તૈયાર નથી, પણ આજે એફિડેવિટથી એ સાબિત થઈ ગયું છે અને આ વસ્તુ લોકો સમક્ષ પણ પહોંચે એના માટે આજે અમે તમારી સમક્ષ સુરત સહિત ગુજરાતમાં કોરોનાથી અનેકના મોત નિપજ્યા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા માત્ર ગણતરીના મૃતકો બતાવી આંકડા છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત।